હેલો ડિયર સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પાર્ટ સોની એન્ડ વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ. આજનો જે ટોપિક જે છે આપણો લાસ્ટ ટોપિક છે, આપણે 1 થી લઈને 20 જેટલા પણ ફંક્શન આવે છે ઇંગ્લિશ ગ્રામરના બધા જ કવર કરી દીધા છે. આજે માત્ર 2 જ ફંક્શન આપણે જોવાના બાકી રહી ગયા હતા, જે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને શોઈંગ રીઝન. આ 2 જ બાકી હતા અને આ બંને એટલા મહત્વપૂર્ણ છે કે આ મોટાભાગે આ પણ પૂછાય જ છે. એટલા માટે હજી સુધી જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો. આટલા બધા વિડીયોમાંથી જો કોઈ પણ વિડીયો તમારે જોવાનો રહી ગયો હોય તો અત્યારે જોઈ લો, તમારે ઇંગ્લિશ ગ્રામર 100% કવર થઈ જશે. અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડો, તો જરા પણ સ્કીપ કર્યા વગર વિડીયોને જોશો નહીં, આખે આખો વિડીયો જુઓ. તો શરૂ કરીએ છીએ આપણો વિડીયો. જુઓ, આજના ટોપિકની અંદર છે પહેલું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, જેને આપણે કહીએ છીએ ટોકિંગ અબાઉટ ટાઈમ, કાં તો એડવર્બ ક્લુઝિસ વિથ વેન એન્ડ વાઇલ, આ બંનેનો યુઝ થાય છે, બંને વર્ડ વેન અને વાઇલ. હવે જ્યારે આપણે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય ને, ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફોલોઇંગ લેંગ્વેજ એલિમેન્ટ્સ આર યુઝડ ટુ ફ્રેમ ધીસ ક્વેશ્ચન. આ નીચેને થોડા આપણે એન્ટિપન્સ આપ્યા છે, થોડા વર્ડ આપ્યા છે, કીવર્ડ જેનાથી આપણે આનો યુઝ કરી શકીએ છીએ. પહેલું છે વેન, પછી છે આફ્ટર, ત્યારબાદ વેન એવર, વાઇલ, એઝ સૂન એઝ, નો સૂનર, ત્યાર પછી અન્ટિલ, હાર્ડલી વેન, સ્કેરલી, ત્યાર પછી છે વેન, બિફોર. આ બધા વર્ડ જે છે આ બધા વર્ડનો આપણે યુઝ કરી શકીએ છીએ ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર. વિદ્યાર્થી મિત્રો જુઓ, ત્યારબાદ જોઈએ જો અંદર સેન્ટેન્સ પેટર્ન આપેલી છે. એઝ સૂન એઝ પ્લસ ભૂતકાળ પ્લસ પાછળનું વાક્ય. તો અહીં એક્ઝામ્પલ જુઓ, એઝ સૂન એઝ હી ગીવ મી અ ગિફ્ટ આઈ થેન્ક્ડ હિમ. જેવું એમણે મને ગિફ્ટ આપ્યું, પરિસ્થિતિ બતાવીને, એઝ સૂન એઝ જ્યારે, જેવું એણે મને ગિફ્ટ આપ્યું ત્યારે મેં એને શું કીધું, આઈ થેન્ક્ડ હિમ, તમારો ખૂબ ખૂબ આભાર. એ જ રીતે નો સૂનર ડીડ ક્રિયા, નો સૂનર પછી ડીડ પછી ક્રિયાપદનું મૂળરૂપ પછી ધેન અને પાછી પાછળનું વાક્ય. નો સૂનર ડીડ ધ ગીવન ધ ગીવ મી ગિફ્ટ ધેન આઈ થેન્ક્ડ હિમ. જેવું કે એમણે મને ગિફ્ટ આપ્યું એવું તરત જ મેં શું કીધું, તમારો આભાર. ત્યારબાદ હાર્ડલી પ્લસ હેડ પ્લસ પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપન્ટ પ્લસ વેન પ્લસ પાછળનું વાક્ય. હાર્ડલી હેડ, હાર્ડલીની સાથે હંમેશા હેડ લગાવવાનું જ. હાર્ડલી હેડ હી ગીવન મી અ ગિફ્ટ વેન આઈ થેન્ક્ડ હિમ. જેવું એમણે મને ગિફ્ટ આપ્યું એવું મેં શું કહ્યું, તરત જ મેં એમને આભાર આવ્યો કીધું હતું. હવે એના થોડા એક્ઝામ્પલ જોઈએ છે. જુઓ, વાઇલ સી વોઝ કુકિંગ, જ્યારે તે ખોરાક બનાવી રહી હતી, ખાવાનું બનાવતી હતી, ત્યારે આપણે શું કરીએ, આપણે એમ કહી શકીએ કે ફોન બનાવતા, ખાવાનું બનાવતા ત્યારે આપણે ફોન કર્યો, તો આપણે એમ લખી શકીએ છીએ, ફોન બી કરી શકીએ કે આઈ વિલ કોલ હી કોલ હર, કોલિંગ હર, સાથે સાથે આપણે એ પણ કરી શકીએ કે મેં બોલાવી, બરાબર. આપણે કદાચ એમ થાય કે ફોન નથી લખવું, એટલું લાંબુ નથી કરવું, તમે શોર્ટમાં પણ કરી દો, કોલિંગ એટલે બોલાવું, તો મેં એમને બોલાવી. તો એમ કહી શકો છો કે આઈ વિલ આઈ કોલિંગ હર, મેં તેને બોલાવી. ત્યારબાદ બીજા નંબર પર અહીંયા જુઓ, બીજા નંબર પર આગળ ખાલી જગ્યા આપી છે, પાછળ વાક્ય આપ્યું છે, આઈ અન્ડરસ્ટુડ અપ, વી સ્ટૂડ અપ. હવે અહીંયા જોઉં કે વેન સ્ટી વી સ્ટૂડ અપ એટલે કે અમે ઊભા થયા, એટલે કે ક્યારે, તો વેન ચીફ ગેસ્ટ કમ, એવી રીતે કહી શકો. તો સાથે સાથે એમ કહી છે કે વેન ટીચર કેમ, જેવા કમનું કેમ થઈ જશે અહીંયા. જુઓ, ટીચર કેમ, જેવા ટીચર આવ્યા એવા અમે શું થઈ ગયા, ઊભા થઈ ગયા, સ્ટૂડ અપ. ત્યારબાદ એઝ સૂન એઝ ધ મેજિશિયન સ્ટાર્ટેડ શો, મેજિશિયન જે હોય જાદુગર, તો જેવો એણે શો એનો ચાલુ કર્યો શું થયું, તો ચર શું થઈ ગયું, તાલીઓનો ગડગડાટ. તો લખી શકીએ છીએ આપણે વી ક્લેપ્ડ, આપણે શું કરી, તાલીઓ પાડી. ત્યારબાદ ચોથા નંબર પર જુઓ, ખાલી જગ્યા પહેલા આપી છે બિફોર ધ બેલ રેંગ. હવે આપણે એમ કહી શકીએ કે રિંગ વાગી એ પહેલાં, તો એ પહેલાં શું થઈ ગયું, તો એ પહેલાં આપણે એમ કહી શકીએ કે અમે ક્લાસમાં પહોંચી ગયા હતા, આપણે સ્કૂલની વાત કરતા હોઈએ, તો એમ લખી શકાય કે વી હેડ એન્ટર્ડ
ઇન્ટુ ધ ક્લાસ. અમે ક્લાસમાં પહોંચી ગયા હતા, બેલ વાગે પહેલા જ અમે ક્યાં પહોંચી ગયા, ક્લાસમાં પહોંચી ગયા. ત્યારબાદ પાંચમા નંબર પર વેન એવર યુ કમ, તમે જ્યારે જ્યારે આવો છો, યુ વિલ ફાઇન્ડ મી હિયર. તમે મને અહીંયા જોઈ શકો છો બરાબર, યુ વિલ ફાઇન્ડ, તમે મને અહીંયા શોધી નાખો જ્યારે તમે આવો ત્યારે. યુ વિલ ફાઇન્ડ મી હિયર. આ સાથે વિદ્યાર્થી મિત્રો આયુ ફંક્શન પતી ગયું. આ જ રીતે તમારે આન્સર લખવાનો હોય છે, બહુ જ ઈઝી છે. હવે એના પછી જોઈએ ગિવિંગ એક્સપ્રેસિંગ કાં તો શોઈંગ રીઝન, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બહુ જ આ કામનો પ્રશ્ન છે. રીઝન આપવાનું, કારણ, રીઝન એટલે આપણે કહીએ છીએ કારણ. તો એડવર્બ ક્લોઝિસ ઓફ રીઝન જેને આપણે કહીએ છીએ. તો જુઓ, જ્યારે કોઈ ઘટનાનું કારણ દર્શાવવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફંક્શન લેંગ્વેજ એલિમેન્ટ્સ આર યુઝડ ટુ એક્સપ્રેસ ધીસ ફંક્શન. આના માટે આટલા આટલા વર્ડ તમારે યુઝ કરી શકાય છે. બિકોઝ, ત્યારબાદ સિન્સ, એઝ, બિકોઝ ઓફ, ત્યારબાદ ઓન, એમાં એકાઉન્ટ ઓફ, ત્યારબાદ ઓનિંગ, અને ત્યારબાદ ડ્યુ ટુ. હવે જુઓ એની અંદર આપણે લખી શકીએ છીએ ઓન, એકાઉન્ટ ઓફ, પછી અહીંયા જુઓ બહુ જ ઈઝી છે. ઘણા બધા આપણે જે છે વર્ડ આપણે મોટાભાગે યુઝ કરતા જ હોઈએ છીએ. તો જુઓ, યુ શુડ ટેક ટી વિધાઉટ સુગર. કેમ, મારે કેમ નહીં લેવાની? બોલીએ ને આપણે કે તમારે ચાની અંદર ખાંડ નહીં રાખવાની, એવું તમને કોઈ કીધું, તમે શું કરો, કેમ નહીં લેવાની, કારણ પૂછો ને, બસ. તો એ કારણ માટે આપણે બીકોઝ યુઝ થાય. તો અહીંયા લખવાનું, યુ શુડ ટેક ટી વિધાઉટ સુગર બીકોઝ. બીકોઝ એનું કારણ શું છે કે યુ આર પેશન્ટ ઓફ ડાયાબિટીસ. બરાબર, તો તમે ડાયાબિટીસનું વ્યક્તિ હોય, એને ચાની અંદર ખાંડ નંખાય નહીં. યુ આર પેશન્ટ ઓફ ડાયાબિટીસ. બસ અહીંયા પતી ગયું તમારું સેન્ટેન્સ. હવે બીજા નંબર પર આઈ એડવાઇઝ યુ. આઈ એડવાઇઝ યુ એટલે કે હું તમને એડવાઇઝ આપું છું. શું? કે સિન્સ યુ અનવેલ. આપણે, મેં તમને એડવાઇસ આપું કે શું, કે તમે જે છો એ શું છો, બીમાર છે. કે યુ, સિન્સ યુ આર અનવેલ, તમે અત્યારે જે છો, સિન્સ અત્યારે શું છો, બીમાર છો. હવે એના પછી આપણે યુઝ કરીએ છીએ. હવે જુઓ ત્રીજા નંબર પર હી ઇઝ સાયલેન્ટ. હવે જુઓ, હી ઇઝ સાયલેન્ટ, એ સાયલેન્ટ થઈ ગયો, ચૂપ થઈ ગયો. કેમ? કારણ કે અમુક વાર વ્યક્તિઓ હોય એ ચૂપ થઈ જાય વાત કરતાં કરતાં, કારણ કે શું થાય, ગિલ્ટી ફીલ થાય. ગિલ્ટી એટલે કે શું, કે એકદમ જે આપણે કહીએ છીએ કે પછતાવો જેને કહીએ, કે પછી અમુક વાર શરમ આવે આપણને કહેતા, બસ એવું થાય, તો એને આપણે ગિલ્ટી કહીએ છીએ. આઈ ફીલ ગિલ્ટી, એવું ઘણી વાર બોલતા હોય છે. બસ અહીંયા એટલું લખી દેવાનું છે, બીકોઝ He is guilty. Guilty. બસ અહીંયા પતી ગયું. ચોથા નંબર પર તમે જુઓ, ખાલી જગ્યા આપી દીધી છે, આઈ કેન નોટ રીડ લેટર. હવે ક્યારે? તો જ્યારે હું ચશ્મા નહીં પહેરતો ત્યારે મને શું નથી દેખાતું, ત્યારે મને વાંચેલો લેટર દેખાતો નથી. જે લોકોને ચશ્મા હોય એમને ખબર હોય, નજીકના ચશ્મા હોય, તો એની અંદર આપણે સિન્સ, ક્યારે, જ્યારે આઈ હેવ નોટ સ્પેક્ટેકલ્સ. જ્યાં સુધી હું ચશ્મા ના પહેરું ત્યાં સુધી મને દેખાતું નહીં. પહેલાં તમને સ્પેક્ટેકલ્સ ના લખવું હોય, તમે એમ પણ લખી શકો કે લેન્સ, નોટ, આઈ હેવ નોટ લેન્સ. અહીંયા લેન્સ કરી નાખવાનું, લેન્સ કરી નાખવાનું. બરાબર, ત્યારબાદ પાંચમા નંબર પર ધ રિવર માહી ઇઝ ઓવરફ્લોડ એઝ. એઝ ક્યારે, કે કેવી રીતે થાય છે ઓવરફ્લો? ઇટ્સ હેવી રેન. જ્યારે માહી નદી જે છે એની અંદર પાણી વધારે ભેગું થાય છે ત્યારે શું થાય છે? તો ત્યારે વરસાદ આવે ત્યારે એની અંદર વધારે પાણી ભેગું થાય છે. હેવીલી વધારે વરસાદ આવે ત્યારે અંદર પાણી ભેગું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણા 20-20 ફંક્શન અહીંયા પૂરા થયા. તમને કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. નીચે વોટ્સએપ ગ્રુપ આપેલું છે,
ખાસ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, અમારા દરેક વિડીયો જુઓ, જેથી તમને અમારા અવનવા વિડીયો જે છે એનાથી ઘણું બધું તમને શીખવા મળશે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે આપનો ખૂબ ખૂબ આભાર. જો તમારા મારા સમગ્ર સેશનોની 1-7 સેશન એટલે કે 1-20 ફંક્શન્સની જે તમારે પીડીએફ જોઈતી હોય, તમારી પાસે પીડીએફ અવેલેબલ છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. તમે જોઈન થશો એટલે તમને પીડીએફ અવેલેબલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો હવે મળીએ છીએ આપણે એક નવા જ ટોપિક સાથે અને નવા જ એક સેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર કનેક્ટ વિથ અસ.